કાલે જ મારી બેબીને વાઈફ બે જણ સ્કૂટર લઈને જતા હતા આ ખાડામાં, આગળ ટ્રક આવી તે દેખાડો નહીં ખાડો અને અંદર ઇન્જર થયા ભયંકર, લગભગ તૂટવાના આરા પર આવ્યું છે. જો વધારે લોડિંગ વાળું સાધન અહીંયાથી ઝપસા થાય ને તો ટાયર ત્યાં તૂટી જાય, નીચે પડી જાય. સાંભળ્યું ને તમે, જોખમી છે આ લિંક રોડ. તમે જે મસમોટા ખાડા પડેલા જોઈ રહ્યા છો તે મહેસાણાનો લિંક રોડ છે. પુલ અને રસ્તાનું નામ તો લિંક રોડ છે, પણ એ ક્યારે કોના જીવનની લિંક તોડી નાખે તે નક્કી નહીં. આ લિંક રોડ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નગરી મહેસાણાનો છે અને સ્વયં નીતિન પટેલે તેને થોડા વર્ષો પહેલા લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. પરંતુ નીતિનભાઈને ત્યારે એ ખબર નહીં હોય કે આ રસ્તો લોકો માટે સુખરૂપ નહીં પણ દુઃખરૂપ બની જશે. રસ્તામાં મસમોટો ખાડો પડી ગયો છે. જેમ માણસના હાડકા દેખાય તેમ રોડના સળિયા દેખાવા માંડ્યા છે. રસ્તા પરથી સતત વાહનની અવરજવર જોવા મળે છે. જ્યારે ભારે વાહન પસાર થતું હોય ત્યારે તો એવું જ લાગે જ્યારે હમણાં જ આફત આવશે. રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ છે. 15 દિવસ કરતાં પણ સમયથી કેટલાક ખાડાની ફરતે માત્ર પથ્થરોની આડસ મૂકીને માર્ગ અને મકાન વિભાગે સંતોષ માન્યો છે. આ ઓવરબ્રિજ પર એક બે નહીં પણ અનેક તિરાડો અને લાંબા લચક ખાડા પડી ગયા છે. કેટલીક જગ્યાએ લોખંડ બહાર આવતા ઓવરબ્રિજની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ભારે વાહનોની અવરજવરથી સતત ધમધમતા ઓવરબ્રિજ પર અનેક જગ્યાએ ખાડા પડી જતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ મામલે R&Bના અધિકારીઓ કંઈ પણ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કરી રહ્યા છે. આ બ્રિજ બન્યા વધારે બહુ લાંબો ટાઈમ નથી થયો, 4 કે 5 વર્ષ થયા છે. એમાં એટલા મોટા ખાડા પડી ગયા છે આ સાલે તો, કે નાના વ્હીકલવાળાને તો બહુ પ્રોબ્લેમ મોટા થાય છે. જે ખાડા એટલા ઊંડાઈમાં પડ્યા છે કે સ્કૂટરવાળા આગળ જતો હોય તો ખાડો દેખાતો નથી અને સ્કૂટર સ્લીપ થઈ જાય છે અંદર ખાડામાં પડવાથી. કાલે જ મારી બેબીને વાઈફ બે જણ સ્કૂટર લઈને જતા હતા આ ખાડામાં, આગળ ટ્રક આવી તે દેખાડો નહીં ખાડો અને અંદર ઇન્જર થયા, બે જણ પડી ગયા. આ પુલ બનાવવાના ઓછામાં ઓછા 5-1 વર્ષ થયા છે અને આ પુલની ઉપર મોટા મોટા ખાડા પડી ગયા, સળિયા દેખાવા લાગ્યા છે. આનું સમારકામ કરાવો તો જ સારું, બાકી લોકોની ગાડીઓના જમ્પર પણ તૂટી જાય અને ગાડીઓને નુકસાન થાય અને આવતા જતા વ્યક્તિને એક્સિડન્ટનો કોઈ ભય રહે. રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા ₹16 કરોડના ખર્ચે વિસનગર લિંક રોડમાં ઓવરબ્રિજનું નિર્માણ કરીને વર્ષ 2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 10 ફેબ્રુઆરી 2014ના રોજ આ ઓવરબ્રિજને માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. જો કે ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી તેની ગુણવત્તા અંગે સ્થાનિક નાગરિકોએ બંને વિભાગોને અનેક રજૂઆતો કરી હતી, પરંતુ નાગરિકોની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરી હતી. ત્યારે ઓવરબ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓએ આ બંને વિભાગોની પોલ ખોલી નાખી છે. તેમ છતાં જવાબદારી લેવા માટે બંને વિભાગો એકબીજાને ખો આપી રહ્યા છે. ભયંકર, લગભગ તૂટવાના આરા પર આવ્યું છે. જો વધારે લોડિંગ વાળું સાધન અહીંયાથી ઝપસા થાય ને તો ટાયર ત્યાં તૂટી જાય, નીચે પડી જાય અને ટૂંક સમયમાં લગભગ જર્જરિત થઈ ગયું મકાન છે અને ભ્રષ્ટાચાર થઈ ગયો. બહુ મોટો ભ્રષ્ટાચાર અહીંયા દેખાય છે, આપ જોતા હશો. આજે જો સરકાર દ્વારા જે વિકાસના કામો કરે છે એમાં લગભગ ટોટલી ભ્રષ્ટાચાર મિલીભગત ચાલી રહી છે કોન્ટ્રાક્ટરોની અને સરકારની. આમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, અહીંયા માલ નહીં પણ એટલી રેતી દેખાય છે. હજુ તો ચોમાસું બરોબર બેઠું નથી ત્યાં જ મહેસાણાના લિંક રોડની હાલત જર્જરિત થઈ ગઈ છે. મસમોટા ખાડા પડી ગયા છે તો ઓવરબ્રિજ પર પડેલા ખાડાની જવાબદારી અંગે માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે વિભાગે એકબીજા પર જવાબદારી ઢોળીને કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારે આ ઓવરબ્રિજની નબળી ગુણવત્તા માટે જવાબદાર કોણ? માર્ગ અને મકાન વિભાગના મંત્રી, તત્કાલીન મંત્રી અને હાલના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના મત વિસ્તાર મહેસાણામાં ઉદ્ઘાટનના 4 જ વર્ષમાં તિરાડ અને ગાબડા પડી જતા હોય તો અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ઓવરબ્રિજની નબળી ગુણવત્તા માટે જવાબદારી નક્કી થાય છે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ. કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા.